નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 12 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ છે તેમાં ભારતના બેડમિન્ટન પ્લેયર કિદમ્બી શ્રીકાંત દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો. અને તે પછીથી જે વીકલી રેટિંગ્સ બહાર પડે છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું, તેમાં કિદમ્બી શ્રીકાંત તે અત્યારે દુનિયાના નંબર વન પ્લેયર બની ગયા છે. કિદમ્બી શ્રીકાંત દ્વારા 4 એવા મોટા સુપર ટાઇટલ જીતવામાં આવ્યા છે કે તેનું સ્થાન તે આખી દુનિયામાં એવા ચોથા વ્યક્તિ બને છે કિદમ્બી શ્રીકાંત કે જે આ 4 ટાઇટલ જીતી અને વર્લ્ડ નંબર વન બની ગયા હોય. તે 4 ટાઇટલ છે, એક ઇન્ડોનેશિયા ટાઇટલ, ઓસ્ટ્રેલિયન ટાઇટલ, ડેનમાર્ક ટાઇટલ અને ફ્રાન્સ ટાઇટલ. આ 4 ટાઇટલ જીત્યા પછી ભારતના પ્લેયર વર્લ્ડ નંબર વન અત્યારે બની ચૂક્યા છે. ભારતમાં સાનિયા નેહવાલ તે એક પ્રથમ મહિલા બેડમિન્ટન પ્લેયર છે જેમને વર્લ્ડ નંબર વનનું ટાઇટલ 2015માં મેળવ્યું હતું. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ગઈકાલે જ ઇસરો દ્વારા IRNSS 1I, જે IRNSS સિસ્ટમની 8મી સેટેલાઇટ છે, તે લોન્ચ કરવામાં આવી હતી. આ સેટેલાઇટનું ફૂલફોર્મ થાય છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આની પર મેં એક GPS સિસ્ટમનો આખો એક વિડીયો બનાવેલો છે, તે તમે ખાસ જોઈ લેજો. આ IRNSS સિસ્ટમ તે ભારતની પોતાની એક GPS સિસ્ટમ જેવું છે. અને આ કોન્સ્ટિલેશન તે નેવ IC કહેવામાં આવે છે, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. આ કોન્સ્ટિલેશનમાં જે IRNSS સિસ્ટમની 7 સેટેલાઇટ હતી તે ઉપરાંતની આ 8મી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી છે. અને આ સેટેલાઇટ દ્વારા IRNSS સિસ્ટમ તે આખી હવે કમ્પ્લીટ થઈ જશે. અને હજી ઉપરાંત જો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, જો જરૂર પડશે તો ઇસરો આ સિસ્ટમ અંતર્ગત બીજી સેટેલાઇટ્સ પણ લોન્ચ કરશે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ એક ઇન્ડેક્સ બહાર પડ્યું છે જેનું નામ છે ઇન્ડેક્સ ઓફ ઇકોનોમિક ફ્રીડમ. આ ઇન્ડેક્સ તે US એક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ છે હેરિટેજ ફાઉન્ડેશન. આ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે ભારતનો આ ઇન્ડેક્સમાં રેન્ક તે 130મો થયો છે, જે ગયા વર્ષે 143મો હતો. આ ઇન્ડેક્સ તે 12 એવા ફેક્ટર્સ પર કામ કરે છે કે જે અંતર્ગત બીજા બધા દેશોને રેન્ક આપવામાં આવે છે. આ 12 ફેક્ટર્સ તે એવા છે કે આ દેશમાં ટેક્સેશન સિસ્ટમ કેવી છે, ગવર્મેન્ટ તેના નાગરિકો ઉપર કેટલો ટેક્સ મૂકવામાં આવે છે, પછી તેની અમુક લોન્સની સિસ્ટમ, અને જેટલી અર્થતંત્રની રિલેટેડ કોઈ પણ ટર્મ્સ અથવા સિસ્ટમ હોય તે 12 ફેક્ટર્સની રીતે આ ઇન્ડેક્સ કામ કરે છે. અને તેના ઉપર આખે આખા આંકડા નક્કી થાય છે અને બધા દેશોને એક એક ક્રમાંક આપવામાં આવે છે. જો આપણે ભારતના નજીકના પાડોશી દેશોની વાત કરીએ તો ભૂટાનને 87મો રેન્ક મળ્યો છે, ચાઇનાને 111મો રેન્ક મળ્યો છે અને બાંગ્લાદેશને 128મો રેન્ક મળ્યો છે, જ્યારે પાકિસ્તાનને 131મો મળ્યો છે અને ભારતને 130મો રેન્ક મળ્યો છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ ભારત દ્વારા ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ, ઉર્જાને લગતી એક ફોરમ જે દુનિયાની સૌથી મોટી ફોરમ ગણાય છે ઉર્જાને લગતી, તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોરમની 16મી મીટિંગ તે ભારતમાં યોજાણી છે. આની પહેલા 5th મિનિસ્ટરિયલ મીટિંગ જે ગોવામાં યોજાણી હતી તે 1996માં ભારતમાં યોજાણી છે. તો ઇન્ટરનેશનલ એનર્જી ફોરમની આ એવી બીજી મીટિંગ છે જે ભારતમાં યોજાઈ છે. આ ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ તે દુનિયાની સૌથી મોટી એવી ઉર્જાને લગતી ફોરમ છે કે જેમાં દુનિયાના તમામ દેશોના એનર્જી મિનિસ્ટર્સ આવે છે અને ઉર્જાને લગતી, તેના ટ્રેડને લગતી, ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, પછી તે ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું, કે અત્યારે જે આપણે કોલ અને તે બધી વસ્તુઓ વાપરીએ છીએ ઉર્જાને આપણે પ્રોડ્યુસ કરવા માટે, તો હવે આપણે ટ્રાન્ઝિશન કરીને તે વિન્ડ એનર્જી તરફ કઈ રીતે જવું, સોલાર એનર્જી તરફ કઈ રીતે જવું, હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર એની તરફ કઈ રીતે જવું, તો આ બધી વસ્તુઓની ચર્ચા ત્યાં થઈ છે. આ વર્ષની જે મીટિંગ થઈ છે તેની થીમ છે ફ્યુચર ઓફ ગ્લોબલ એનર્જી સિક્યોરિટી
ટ્રાન્ઝિશન, ટેકનોલોજી, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. આ ચાર મુદ્દાઓને લઈ અને આપણે ગ્લોબલ એનર્જી સિક્યોરિટી આપણી કઈ રીતે વધારી શકીએ, આપણે ઉર્જા કઈ રીતે સિક્યોર કરી શકીએ તે બાબતની આ મિનિસ્ટરિયલ મિટિંગ હતી. હવે જો આપણે ઇન્ટરનેશનલ એનર્જી ફોરમની વાત કરીએ તો આની સ્થાપના તે 1991 થઈ હતી અને તે એક અંતર સરકારી યોજના અથવા તો અંતર સરકારી સંસ્થા છે. આ સંસ્થા અંતર્ગત અત્યારે 72 દેશો તે આના સભ્યો છે અને દર 2 વર્ષે આની એક મિટિંગ યોજાય છે કે જેમાં એક દેશ જે એનર્જી પ્રોડ્યુસ કરતું હોય અને એક દેશ જે એનર્જી વાપરતું હોય અને તેની વચ્ચે જેટલા દેશો આવતા હોય, જે એનર્જીનો ટ્રેડ કરતા હોય, તે દેશો આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. અને ઉર્જા રિલેટેડ કાંઈ પણ ચર્ચા હોય તો તે આ ફોરમમાં મુદ્દો તરીકે મૂકવામાં આવે છે. જો આપણે ઇન્ટરનેશનલ એનર્જી ફોરમના સેક્રેટરીએટની વાત કરીએ તો તે અત્યારે રિયાદ, સાઉદી અરેબિયામાં આવ્યો છે. આપણે જોઈએ 5મા કરંટ અફેર્સ. આઈઆઈટી દિલ્હી દ્વારા ભારતમાં સૌથી પહેલી 5G લેબ સેટઅપ કરવામાં આવી છે. આ 5G લેબ તે એક ભારતીય ઇન્સ્ટિટ્યૂટમાં સેટઅપ કરવામાં આવી છે, જે એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે આ 5G લેબ સેટઅપ કરવામાં એક નવી ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે, જેનું નામ છે મીમો ટેકનોલોજી, MIMO. આનો મતલબ એવો થાય છે કે મલ્ટિપલ ઇનપુટ એન્ડ મલ્ટિપલ આઉટપુટ ટેકનોલોજી. આ તે એક રેડિયો કોમ્યુનિકેશનની ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીનો યુઝ કરી અને નવા 5G ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે બનાવવા તે આ લેબનું કામ છે. અને આ લેબ તે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ સેટઅપ કરવામાં આવી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.